વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 6 નો અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે પ્રથમ સત્રમાં 1 થી 5 પાઠ બધાને થઈ ગયા છે. હવે એ બુકમાં જે આપણે 6 થી 10 પાઠ આપેલા છે એ બીજા સત્રના છે, પાપમાં આપેલા છે એ બીજા સત્રના છે. તો આપણે હવે બીજા સત્રનું ભણવાનું શરૂ કરીએ. બીજા સત્રનો સૌથી પહેલો પાઠ એટલે કે પાઠ 6. પાઠનું નામ છે બતક અને અથવા પણ હંસ. હવે તમે આ પાઠનું નામ જોઈને એમ થશે એટલે આવું પાઠનું નામ મોટું હશે કેમ, શું કામ, કેમ કે અહીંયા બે વખત આપેલું છે અને અથવા પણ હંસ. ખાલી બતક અને હંસ આપેલું હોય તો આપણે સમજાત કે ચલો એક બતક ને હંસની વાત કરવામાં આવી છે, પણ અહીંયા તો અને અથવા પણ આપેલું છે. તો આમાં પાઠનું આપણે એમ થાય કે આમાં શું કીધું છે, બતક છે કે હંસ છે કંઈ ખબર પડતી નથી. પરંતુ આ પાઠનું નામ તમને અત્યારે નહીં ખબર પડે, જ્યારે હું તમને આ બદરૂપા બતકની વાત કહીશ, વાર્તા કહીશ ત્યારે આપણને સમજાશે કે આ પાઠનું નામ આવું શું કામ રાખેલું છે. તો અત્યારે હું તમને આ કહેતી નથી, જ્યારે વાર્તા પૂરી થશે પછી હું તમને કહીશ કે આ પાઠનું નામ આવું શું કામ પડ્યું. તો આપણે સૌથી પહેલાં એક દીતડું આવે છે, તમારી પાઠમાં એક દીતડું આપેલું છે અને એક ચિત્ર આપેલું છે. આપણે સૌથી પહેલાં એ દીતડા વિશે માહિતી મેળવીએ, એટલે કે એ દીતડું આપણે ગાઈ લઈએ અને શીખી લઈએ. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે, એ ચિત્ર છે એ ટોમાઈ ઓફ ધ એલિફન્ટ. ટોમાઈ ઓફ ધ એલિફન્ટ આખી સ્ટોરી છે, તમે મોબાઈલમાં સર્ચ કરશો એટલે એ આવશે. એ ટોમાઈ ઓફ ધ એલિફન્ટની એક આખી સ્ટોરી છે, એનું ચિત્ર અહીંયા આપેલું છે. તમે અત્યારે જંગલ બુક, મોગલી એવી સિરિયલ જોતા હશો, જંગલ બુકમાં મોગલી ને એ બધા આવે ને, જંગલમાં રહેતો એક બાળક, હા એ સ્ટોરી ઉપરથી જ આ છે ને. ટોમાઈ ઓફ ધ એલિફન્ટની વાર્તા એ મોગલી જેવી સ્ટોરી છે. અને જો અહીંયા એના માટેનું જે ચિત્ર આપેલું છે, ચિત્રમાં શું છે તો કે બે હાથી બતાવેલા છે, હાથી ઉપર બે મહામત બેઠેલા છે અને એક હાથી એક બાળકને છે ને સૂંઢ વડે પકડીને ઊંચું કરેલું છે. બાજુમાં પાણીનો જોત વરસે છે, એના પછીના બધા લોકો છે ત્યાં જોવે છે આ હાથીને અને આ જે બાળકને પકડેલું છે એને જોવે છે. હવે એક દીકરું આપેલું છે, એ દીકરું તમને સમજાવીશ અને ભેગા ભેગા આપણે ગાતા જશું. ઊંચા ઊંચા ડુંગર ચડીશું, આમાં ગીત છે, કાવ્ય છે, એમાં કવિ શું કહે છે તો કે ઊંચા ઊંચા ડુંગર, તમે બધાએ ડુંગર જોયા હોય, ચોટીલા, ગિરનાર, જૂનાગઢ બધા ડુંગર છે કેવા હોય છે, ઊંચા હોય છે. એટલે કવિ એમ કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ડુંગર છે ઊંચા ઊંચા ડુંગર આપણે ચડવા છીએ. ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ખીણો ખીણો તો તમે બધાએ જોયે છે કે જમીનની અંદર જે ઊંડી ઊંડી ખીણો હોય એના જમીનની અંદર જવાના પગથિયા બનાવેલા હોય છે. જૂનાગઢ તો એ સાહેબ છે, જૂનાગઢની અંદર એ ખીણની અંદર જવા માટેના પગથિયા હોય છે, પગથિયા ઉતરી અને નીચે ખીણમાં જવાય છે. તો એ કહે છે કે કવિ એમ કહે છે કે આપણે ઊંડી ઊંડી ખીણો ઉતરવી છે. વહેતા જળમાં નાસું તરશું, વહેતું જળ એટલે કે જ્યાં પાણીનો ધોધ પડતો હોય, પાણી વહેતું હોય એવી એવા જળમાં એવા પાણીમાં આપણે નહાવું છે અને તરવું પણ છે. હરિયાળીમાં હરશું ફરશું, હરિયાળીમાં હરવું છે અને ફરવું છે. હરિયાળી કોને કહેવાય તો કે લીલીછમ, જે ખેતીવાડી ગામડામાં હોય લીલાછમ, બધે પાક ઉગેલો હોય લીલાછમ, બધે ઝાડવા ઘાસ ને એવું બધું હોય એને હરિયાળી કહેવાય. તો એ હરિયાળીમાં એટલે કેવા બગીચામાં આપણે ફરવું છે, હરવું છે. પંખી સાથે કલરવ કરશું, આ પંખીઓ છે ચહેક ચહેક કરતા હોય એની સાથે આપણે પણ ગીતરા ગાવા છે, કલરવ કરવું છે. મીઠા તડકે અમે મલકશું, મીઠો તડકો, મીઠો તડકો કોને કહેવાય તો કે જે વહેલી સવારનો તડકો આવે ધીરો ધીરો એને મીઠો તડકો કહેવાય. તો કવિ એમ કહે છે કે મીઠા તડકે અમે મલકશું, એટલે કે સવારના પહોરમાં જે વહેલો મીઠો તડકો આવતો હોય એના તડકે આપણે પણ મળવું છે. રેશમિયા રેતીમાં ભરશું, રેતી તમે રણની રેતી જોઈ હોય તો રેતી કેવા કલરની રેશમ જેવી લાગે, એટલે કે એનો કલર છે એ લાકડી જેવો લાગતો હોય. એટલે કવિ એમ કહે છે કે આ રેશમિયા રેતીમાં આપણે પણ ભરવું છે, એટલે કે રેતીમાં આપણે ગોથા ખાવા છે. મોજાને મસ્તીથી મળશું, આજે સમુદ્રમાં મોજા થતા હોય, મોજા આમથી આમ જતા હોય, કવિ એમ કહે છે કે આ મોજા સાથે આપણે પણ મસ્તી કરશું, કે મોજાને આપણે મસ્તીથી બાદ કરી લઈશું. હવે જો આ ગીતનું પૂરું થાય પછી નીચે આપણને કીધું છે કે આ ચિત્ર શાનું છે, કહો તમે મને ઓળખો, આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે. આ ચિત્ર મેં તમને કીધું કે ટોમાઈ ઓફ ધ એલિફન્ટનું આ ચિત્ર આપેલું છે. આ ચિત્ર વિશેની જે આપણે સ્ટોરી, આ ચિત્ર જે આપણને આપેલું છે કે આ ચિત્રમાં જે જંગલ બુકની સ્ટોરી હોય છે ને મોગલીની, આ એક ચિત્ર અહીંયા ટોમાઈ ઓફ ધ એલિફન્ટની એની સ્ટોરી
પદરૂપ પદકૃત. હવે આમાં શું હોય છે, આ વાર્તામાં કે છે ને બતકી હોય છે અને બતકી છે એ પોતાના મારામાં ચાર ઈંડા મૂકે છે. તો બીજા દિવસે જ્યારે બતકી પોતાના મારામાં આવે છે ને તો ત્યાં ચારને બદલે પાંચ ઈંડા હોય છે. તો બતકીને એમ થાય છે કે મેં તો મારે ચાર જ ઈંડા મૂક્યા હતા, પાંચમું ઈંડું ક્યાંથી આવ્યું? તો બતકી કેટલું વિચારે છે, પણ બતકી તો આપણી મમ્મી હોય, આપણી માતા હતી એટલે બતકીને એમ થાય કે ભલે ના ઈંડું મારું જ હશે, મને ભૂલાઈ ગયું હશે, હું કોઈ મારા સંતાનને ભૂલી જાઉં એમ કહે. અને બતકી છે પાંચમું ઈંડું સ્વીકારી લે છે ને ઓલા જે ચાર ઈંડા પોતાના હતા એ રીતના પાંચમા ઈંડાનો પણ ઉછેર કરવા માંડે છે. અને બતકી છે ઈંડા ઉપર બેસીને સેવે છે. તમને બધાને ખબર છે કે પક્ષીઓના ઈંડા ઉપર બેસી અને સેવે ત્યારે એ ઈંડા ફૂટે છે. એટલે બતકી એ બધા ઈંડા ઉપર બેસી અને સેવે છે એટલે એના ચાર ઈંડા જે હતા ને એ ફૂટી જાય છે. પરંતુ પાંચમું ઈંડું હતું એ હજી લગી ફૂટ્યું ન હતું. તો બતકીને ચિંતા થાય છે કે મારું આ બાળક ક્યારે બહાર આવશે. તો કેટલાય દિવસ પછી છે ને એ ઈંડું પણ સરવડ્યું એટલે કે હલ્યું. તો બતકીએ જોયું ને તો ઈંડામાંથી એક મસ્ત એનું બચ્ચું બહાર આવ્યું. એટલે બતકી એને જોઈને આશ્ચર્ય થઈ ગઈ. બતકી એમ થયું હેરાન થઈ ગઈ કે આ બચ્ચું મારું છે. કેમ કે એ બતકું બતકા કેવા હોય તો કે ખૂબ જ સફેદ ઘોડા હોય છે, રૂપારા હોય છે, બતકા અને નાનકડા હોય છે. પરંતુ ઓલું ઈંડામાંથી જે બચ્ચું નીકળ્યું ને એ તો રાખોડી કલરનું હતું, પદરૂપ એટલે કે કાળું હતું, રાખોડી કલરનું અને ખૂબ જ મોટું હતું. તો બતકીને એમ થયું આ તો ખૂબ જ મોટું છે અને કદરૂપ એટલે કે રાખોડી કલરનું છે, આ મારું બચ્ચું હશે? તો એ બતકીને એમ થયું ભલે ને ગમે એવું બચ્ચું કાળું ઘોડું મારું છે ને. એટલે બતકીએ કોઈ ને કંઈ ભેદભાવ રાખ્યો નહીં અને એ બચ્ચાને પોતાનું બચ્ચું માની અને ઉછેર કરવા માંડ્યું. પણ જેમ જેમ મોટા મોટા થતા ગયા ને એના બીજા વાળા ચાર બચ્ચા હતા ને એ બચ્ચાને આ બચ્ચું ગમતું ન હતું. કેમ કે એ રાખોડી કલર એટલે કે કદરૂપ એટલે કે કાળું બચ્ચું હતું. તો એ બધા બચ્ચા એની સાથે રમતાય નહીં, એને બોલાવતા નહીં. તો લાગે ને બતકી છે ને એના બચ્ચાને કહે છે કે આ બચ્ચું મારું જ છે, કે તમે તમારા એક ભાઈ બહેન છે કે તમે એની સાથે હરીભરીને રહો. પેલા બચ્ચા એમ કીધું ના અમે તો એની સાથે રહેશું નહીં, કેમ કે એ બચ્ચું તો કાળું જ છે, અમે તો કેવા રૂપાળા છે, અમે એની સાથે રહેશું નહીં. તો એ બતકીને ખૂબ જ દુઃખ હતું. તો એક દિવસ છે ને આ જે બચ્ચું હોય છે ને મોટું બચ્ચું એને ખૂબ જ દુઃખ થાય. એમ થાય કે આ જો તો મારી સાથે કોઈ રમતું નથી, હું સાવ એકલો છું. તો એ ઘર મૂકીને વયો જાય છે અને એક બીજા સરોવરે છે, એ સરોવરે રહેતો હોય ને ઝાડ ઉપર, એ સરોવર મૂકી અને બીજા સરોવરે વયો જાય છે. તો ત્યાં છે એક મરઘાનો ખમારો હોય છે, એટલે કે ઘણા બધા મરઘાના ટોળા હોય છે. તો ત્યાં જઈ અને એ બેસે છે અને મરઘા એને કહે છે કે તું કોણ છો? તો ઓલો એમ કહે છે હું તો બતકડું છું, એ કે હું તો બતકીનું બચ્ચું છું. તો ઓલા મરઘા બધા એના દાંત કાઢે છે એમ કે ઝાઝા તું કંઈ બતકું ન હોય કે બતકા તો એ કે નાના હોય છે અને ખૂબ જ રૂપારા હોય છે, તો એ કે કાળો છો, કદરૂપો છો. તો ઓલા બચ્ચાને ખૂબ જ દુઃખ થાય છે આ બધા મને કેમ કદરૂપો કરે છે. એટલે કદરૂપો એટલે કે બદસુરત, સારો ન હોય, કાળો હોય એટલે કદરૂપો કહેવાય. એ મરઘાનું બચ્ચો કે જે બચ્ચું હોય છે ને બતકીનું ત્યાંથી બીજા સરોવરે વયો જાય છે. તો ત્યાં એક ડોસીમાં જંગલમાં એક ડોસીમાનું ઝૂંપડી હોય છે. એ ડોસીમા પાસે જાય છે અને ખૂબ જ વાવાઝોડું હોય છે. અને ડોસીમાને કહે છે કે દાદીમા હોય કે હું તમારી પાસે રહું કે આ ઘરમાં એ કે ઝૂંપડીમાં કે હું તમને બધી મદદ કરીશ. તો દાદીમા અને ડોસીમા એમ કહે છે તું શું મારી મદદ કરવાનું હોય કે તું એક કામ કર, જ્યાં સુધી આ વાવાઝોડું છે ને ત્યાં સુધી તું અહીંયા રહે, વાવાઝોડું બંધ થાય એટલે જતો રહે છે. બોલો કે ભલે. ત્રણ ચાર દિવસ પછી વાવાઝોડું બંધ થઈ ગયું એટલે બધું છે બતકાનું મોટું બચ્ચું છે એ ત્યાંથી જતું રહ્યું અને બીજા સરોવરમાં વયું જાય છે. તો ત્યાં બીજા સરોવરમાં જાય છે ને ત્યાં ઘણા બધા હંસો હોય છે, હંસોના ટોળા હોય છે. પેલા હંસ એક વૃદ્ધ હંસ હોય છે ને એ બતકાને કહે છે કે તું અહીં અમારી સાથે છે. પેલું બતકું ના પાડે છે ના ના, કે મારે તો એક એવા આખો પરિવાર છે કે બીજા સરોવરે, કે હું તો થોડાક દિવસ અહીંયા રહી ને પછી પાછો કે મારી માતા પાસે ગયો જાય છે. પેલા હંસોનું ટોળું એમ કહે છે કે ભલે વાંધો નહીં, તું અમારી ભેગો રે. તો કેટલાય દિવસ થયા ને તો એના ભેગો રહેવા માંડ્યો. તો એક દિવસ એક હંસ કન્યા એને બચ્ચા પાસે આવે છે સરોવરની પાસે અને બચ્ચાને કહે છે કે તું તો કેવો સુંદર છો, એટલે તું મારી સાથે મારો મિત્ર બનીશ? તો બચ્ચું હોય છે ને અત્યાર સુધી બધા કદરૂપ જ કહેતા હોય. તો ઓલી એમ કીધું કે તું ખૂબ જ સુંદર છે, તો એને અજીબ લાગ્યું અને એમ થયું કે આ મારી મજાક કરે છે. તો એ છે ને હંસ કન્યાને એમ કહે છે તું તો સાવ ખોટું બોલે છે, તું શું મારી મજાક કરે છે કે હું તો કદરૂપ છું? એ એમ કરી અને આમ નીચું જોઈ જાય છે સરમથી. વળી હંસ કન્યા એમ કહે છે કે ના ના, તું કે કદરૂપો નથી, તું તો ખૂબ જ સુંદર છે, કે તું મારા જેવો જ છો. ઓલા એમ કીધું ના ના, કે હું તો બધું છું. તો હંસ કન્યા કે સરોવરમાં જે પાણી હતું ને આપણે પાણીમાં જોઈએ, શુદ્ધ ચોખ્ખું પાણી હોય એટલે આપણે પાણીમાં જોઈએ એટલે આપણને આપણો નાખતો પડછાયો દેખાય.
થોડી હંસકની અને એમ કે છે જરાક કે પાણીમાં તો જોઈ કે આપણે બે એક સરખા જ છીએ. દોરોજી બચ્ચો હોય છે ને પાણીમાં જોવે છે ને તો બે એક સરખા જ છીએ. તો હવે તમને ખબર પડી ગઈ બચ્ચું શેનું કોનું બચ્ચું હોય છે, તો કે હંસનું બચ્ચું હોય છે. ત્યારે એને ખબર પડે છે કે તે પોતે બતકું નથી, બતકનું બચ્ચું નથી, પરંતુ એ યુવાન સુંદર રાજહંસ હોય છે. ત્યારે એ બચ્ચાને એમ થાય છે કે હું તો અત્યાર સુધી મારી જાતને બતક જ માનતો હતો, પણ હું બતક નથી, હું તો એક રાજહંસ છું. અને રાજહંસ એવા જ હોય છે, મોટા, ખૂબ જ મોટા હોય છે અને કદરૂપા, કદરૂપા તો ન કહી શકાય પણ રાખોટી કલરના હોય છે. ત્યારે એને સમજાય છે કે હું બતકું નથી પરંતુ હંસ છું. ત્યારે એને પોતાની સાચી ઓળખાણ મળે છે અને તેઓની રાજ હંસ કન્યા છે ને એનો આભાર માને છે કે તે મને સાચી મારી ઓળખાણ કરાવી અને પછી ત્યાંથી દૂર દૂર ઉડ્યો જાય છે. તો હવે તમને ખબર પડી કે આ વાર્તાનું નામ આવું શું કામ રાખ્યું છે, બતક અને અથવા પણ હંસ. એટલે કે ઓલો જે હંસ, હંસનું બચ્ચું હતું સૌથી પહેલા થી મર્યો, બતકીએ ચાર જ ઈંડા મૂક્યા હતા પણ બીજા દિવસે ત્યાં પાછું ઈંડું હતું અને એ ઈંડું મળ્યું. ઓલી બતકીનું હતું ને એ ઈંડું હંસનું હતું, ત્યાં હંસનું ઈંડું આવેલું હતું. એટલે જે ઓલો પોતાની જાતને બતકું માનતો હતો તે બતકું નતો, શું હતો? હંસ. એટલે આ પાઠનું નામ બતક અને અથવા તો હંસ રાખેલું છે. એટલે બતકાને ખબર જ નથી કે હું બતક હતું કે હંસ હતું, પણ છેલ્લે છેલ્લે જ્યારે ઓલી હંસ કન્યાએ તેને કર્યું ત્યારે તેને ખબર પડે, પોતાનું પ્રતિબિંબ જોયું પછી ખબર પડે કે હું બતકનું બચ્ચું નથી, હું તો મોટો રાજહંસ છું. ત્યારે બધા જઈને કદરૂપા કદરૂપા કહેતા હતા, ત્યારે એને ખબર પડી કે આ બધા તમારા બતકા માટે મને કદરૂપ કહ્યા હતા, પણ હું તો બતકું તો છું જ નહીં, હું તો હંસ છું અને એ પણ સુંદર હંસ છું. એટલે ત્યારે એના બધા જીર્ણના દુઃખ છે બધું ભૂલી જાય છે અને આકાશમાં ઉડવા લાગે છે. ચલો એ સ્ટોરી છે, આપણે એ એક વખત જોઈ લઈએ પાઠમાંથી. કદ રૂપુ બતક એટલે કે બદ સુરત બતક. એક બતકી એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા. બતકી એક સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? ચાર. બતકી એ સુરક્ષિત જગ્યા, બધાને ખબર છે પક્ષી હોય પોતાનો માળો સુરક્ષિત રીતે રાખે ત્યાં પોતાના ઈંડા મૂકે. તો બતકીએ ચાર ઈંડા મૂક્યા, તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એટલે કે બતકી છે દરરોજ ઈંડા ઉપર બેસતી, સેવતી અને બચ્ચા જ્યારે એના પોતાના બાળક ઈંડામાંથી બહાર આવે એની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી, તે વિચારવા પડી. એક દિવસ તેની નજર છે એ પોતાના ઈંડા ઉપર પડે છે અને તે વિચારવા પડી, અરે મેં તો ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ? વિચારવા પડી કે અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ઈંડા મૂક્યા હતા? ચાર હતા, નાના, પાંચ હતા. એ જો આમ મનમાં મનમાં એવી રીતના વિચારે કે ચાર હતા, નાના, પાંચ હતા, એવી રીતના એ મૂંઝવાઈ જાય છે. હું કેવી માં છું, મારા જે બચ્ચાને ભૂલી જાઉં છું. વળી પોતાના મનમાં એમ કહે છે બતકી કે હું કેવી માં છું કે મારા જે બચ્ચાને ભૂલી જાઉં. એટલે હું બતકીએ ચાર ઈંડા મૂકેલા હતા પણ બીજા દિવસે ત્યાં પાંચ ઈંડા હતા. પછી પોતે પોતે કહે છે ના હું પણ કેવી માં છું કે મારા બચ્ચાને થોડી ભૂલી જાઉં. તે પાંચે ઈંડાને સેવવા લાગી, એટલે કે પાંચે પાંચ ઈંડા હતા એને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો, એટલે છેલ્લે એક ખુશીનો દિવસ આવ્યો. એક ઈંડું શહેર સર કર્યું, એટલે ઈંડા હતા એમાંથી એક ઈંડું થોડુંક સર કર્યું એટલે કે હલ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો, ઈંડામાંથી ઈંડું થોડુંક હલ્યું અને તેમાંથી થોડોક એવો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડૂબક્યું કર્યું, એટલે કે ઈંડું છે એ ફૂટ્યું અને બચ્ચું છે એમાંથી છે એને બહાર ઈંડાની બહાર ડૂબું કાઢ્યું. જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું, એટલે કે જોત જોતામાં એટલે થોડીક વારમાં બીજું ત્રીજું ચોથું ઈંડું પણ ફૂટી ગયું. થોડી વારમાં ચારેય ક્લોક ક્લોક ગીત ગાવા લાગ્યા, એટલે કે થોડીક વારમાં બચ્ચા બહાર આવ્યા અને તમને ખબર છે બચકા કેવી રીતના અવાજ કરે તો કે ક્લોક ક્લોક. તો બધા જે બચ્ચા છે એ ક્લોક ક્લોક અવાજ કરવા માંડ્યા. તેને પાંચમા ઈંડા તરફ જોયું, એટલે કે મરઘી બચકી હતી અને ચાર ઈંડા ફૂટી ગયા. તેને પાંચમા ઈંડા તરફ જોયું કે આ ઈંડું ફૂટ્યું કે નહીં, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે, આ ઈંડું થોડું મોટું લાગે છે. ઓલી બતકી છે એમ કે છે કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે કે આ ઈંડું તો થોડુંક મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. ઓલી બતકી છે પાછું ઈંડું ન ફૂટ્યું એટલે બતકી એના સામે જોયું ને કીધું કે આ બચ્ચું ક્યારે બહાર આવશે કે આ ઈંડું તો ખૂબ જ મોટું છે કે નક્કી આમાં એક સુંદર બચ્ચું બહાર આવશે કે આ ઈંડું મોટું છે ને કે આમાંથી એક સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સર ભર્યું, એટલે કે ઘણા દિવસ થઈ ગયા પછી એક દિવસ એ ઈંડું પણ સર ભર્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું, તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું.
બત્તી છે આ પોતાના જો આ ચિત્ર આપેલું છે બત્તી પોતાના બીજા બચ્ચા સાથે આ બચ્ચાને પણ તરવા લઈ ગઈ શીખવવા માટે લઈ ગઈ આપણે કેમ આપણા મમ્મી પપ્પા ચાલતા શીખવે એવી રીતના બત્તી છે ને બચ્ચાને તરતા શીખવે તો બત્તી એના બચ્ચાને તરવા શીખવા લઈ ગઈ ને એટલે બાકીના જે ચાર બચ્ચા હતા ને આ બચ્ચાને મસ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય કોઈ દી આ તો કદરૂપ બતકું છે પછી તો બધાએ તેનું નામ કદરૂપ બતકું પાડ્યું અરે પેલા બચ્ચા છે ને ધક્કો મારવા લાગ્યા ને એના ઉપર ગંદુ પાણી ફેંકવા માંડ્યા અને એમ કહેવા માંડ્યા અરે આવું બતકું કોઈ દી હોય તો કદરૂપ એટલે કે બદસૂરત એટલે કે કાળું બતકું છે કે આવું કોઈ દી બતકું હોય નહીં બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપ બતક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં કરીએ બધા આવીને બચ્ચા છે ને મમ્મીને કેવા લાગ્યા કે અમે આ કદરૂપા બચ્ચા સાથે નહીં રહીએ એની સાથે તરીએ તરીએ પણ નહીં અને એની સાથે રમીએ પણ નહીં માતા બતકે તેમને સમજાવ્યા કે બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે એના મમ્મી હતા એને એના બચ્ચાને કીધું કે આ પણ કે તમારી જેમ મારું જ બાળક છે કે તમે એની સાથે છોડી તમે એની સાથે નહીં રમો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે
તો જુમાનંદસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારે જેમ રહેવાનું હવે આ બધા વૃક્ષોની સાથે રહેવા લાગ્યું. એટલે જુમાનંદસે એમ કીધું કે તું અહીં રહે પણ કે કોઈને તું હેરાન કરતો નહીં, અને અમારી જેમ જ કે તું રહે છે એટલો બતક છે હંસોની સાથે રહેવા માંડ્યો. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાપો ફફડાવતું હતું. એટલે કે થોડો સમય ગયો પછી એક દિવસ એક સરોવર પાસે બેસી અને પોતાની પાપો ફફડાવતો હતો ત્યાં એક હંસ કન્યા આવી. એટલે કે ત્યાં એક સુંદર મજાની હંસ કન્યા આવે છે. તેણે કહ્યું, તું ખૂબ જ સુંદર છે તો મારો મિત્ર બનીશ? એટલે હંસ કન્યાએ આ બટકાને કીધું કે તું તો ખૂબ જ સુંદર છે તો મારો મિત્ર બનીશ? તો બટકું શું કહે છે, જો તું મારી મજાક કરે છે, બધા મને બદરૂપું કહે છે, બધા એની મજાક કરતા હતા કે તું બદરૂપો છો બદરૂપો છો. એમણે હંસ કન્યાને એમ કીધું, તું તો ખૂબ જ સુંદર છો. એટલે ઓલાને એમ કીધું, આ મારી મજાક કરે છે ને, એમણે કહે છે તું કે શું મારો મજાક કરો છો કે મસ્તી કરો છો, કે તો બદરૂપો છો, કાંઈ સુંદર નથી. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી લીધું. એટલે કે પોતાને શરમ આવી અને પોતે આવી રીતના માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. પછી હંસ કન્યાએ એમ કીધું કે તું પાણીમાં આપણે પાણી આછું ડોકું પાણી હોય એમાં આપણે આમ ડોકું કાઢીએ એટલે આપણો ચહેરો તેમાં દેખાય, પ્રતિબિંબ એટલે કે આપણી પરછાયો તેમાં દેખાય. પછી હંસ કન્યા એમ કહે છે કે તું પાણીમાં તારું પ્રતિબિંબ એટલે કે પરછાયો જો, આપણે બંને એક સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ જ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું, તે તો એક રાજહંસ હતો. તેને પાણીમાં પોતાનો ચહેરો જોયો, પરછાયો જોયો એટલે તેને ખૂબ જ સુંદર લાગ્યો. એનો પરછાયો કેવો? ખૂબ જ સુંદર લાગ્યો. અને પરંતુ તે બતક જેવું ન હતું. તે કેવું હતું? તો કે હંસ. અત્યારે તેને ખબર પડી કે પોતે બતક નથી, પોતે હંસ છે. તેને પોતાનો ચહેરો કોઈ દી જોયો જ ન હતો પણ પાણીના પ્રતિબિંબમાં જોયો એટલે તેને ખબર પડી કે હું બતક નથી, હું તો એક રાજહંસ છું અને ખૂબ જ સુંદર છું, બદરૂપું નથી. એક સુંદર યુવાન રાજહંસ, એટલે કે હું એક સુંદર રાજહંસ છું. હવે તેને સમજાયું તેને બધા બદરૂપું બતક કેમ કહેતા હતા. હવે એ હંસને સમજાયું કે તેને શું કામ બધા બદરૂપું બતક કહેતા હતા, કેમ કે બતક તો ધોરા હતા અને બતક છે એ